રમણભાઈ પટેલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બધા 1967ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. બધાએ પ્રથમ એકબીજાનો પરિચય કર્યો હતો, ત્યારબાદ સ્થાન ગ્રહણ કર્યું, પછી બાળકીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય કરવામાં આવ્યું હતું. 1967 બેચ એટલે કે હાલના બધા 60 વર્ષ ઉપરના વડીલો હાજર રહ્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ વચ્ચે 1967થી અત્યાર સુધી ગુમાવેલ મિત્રો માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું. પછી આઈડિયલ હાઈસ્કૂલના તે વખતના આચાર્ય ડૉક્ટર પ્રવીણભાઈ દરજીએ ખૂબ સરસ સલાહ સૂચન આપ્યા હતા. તેમનું કહેવું હતું કે શિક્ષક ડાયનોસિસ જેવો હોય છે, જેને સિકંદરે પૂછ્યું હતું કે તું અહીં આવી રીતે કેમ બેઠો છે, ત્યારે શું જોઈએ છે, ત્યારે ડાયનોસિસે જવાબ આપ્યો હતો કે અહીંયાથી બાજુમાં ખસ, મારા પર સૂર્યનો પ્રકાશ આવવા દે, મારે પ્રકાશરૂપી જ્ઞાનની જરૂર છે. આવા અનેક વાક્યોની ચર્ચા થઈ હતી. આ સ્નેહમિલનમાં બધા મોટાભાગના શિક્ષકો હતા, જેમને પોતાના ખાસ મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં એક શિક્ષકે ઘરડાઘરની વાત કરી હતી કે આજના પુત્રો માતા પિતાને ઘરડાઘરમાં મૂકી આવે છે, આવું ખરેખર ન થવું જોઈએ. અંતે એક શિક્ષકે બાળપણના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ધમધમ. આ પછી બધાનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે માતરમનું ઉચ્ચારણ કર્યા બાદ બધાએ સ્વરૂચી ભોજન લઈ છૂટા પડ્યા હતા. આજ રોજ અમારા જૂના અને જાણીતા મિત્ર, ખૂબ જ સજ્જન અને અનુભવી શ્રી રમણભાઈ પટેલ સાહેબ અને કાળીદાસભાઈ પટેલ સાહેબની સૂચનાથી અને એમના વિચારોથી એક સારી વિચારધારાના અંતે જૂના જે 1967 સાલના જે વિદ્યાર્થી મિત્રો હતા એમને ગેટ ટુગેધર્સને સંમેલન રાખી અને અમે ખૂબ પોતાના વિચારો જૂના સંસ્મરણો તાજા કર્યા અને અમે ભોજન લઈને છૂટા પડ્યા અને ખૂબ આનંદ થયો. નવા મિત્રો જૂના મિત્રોને મળીને એકબીજાના આશીર્વાદ મેળવ્યા અને એમની પ્રેરણા મેળવી અને ખૂબ એકબીજાને જોઈને વર્ષો બાદ જે મિલન થતું હોય એથી બધા એકબીજાથી ગદગદિત થઈ ગયા અને ખૂબ આ સંમેલનમાં મજા આવી. આવા સંમેલનો ઉત્તરોત્તર યોજાતા રહે અને જૂની યાદો તાજી થાય અને જૂનવાણી આપણી શું હતી, જૂનો જમાનો શું હતો, એ વખતે વિદ્યાર્થીઓ કેવા હતા, કેવું સ્ટડી ચાલતું હતું અને આ જમાનામાં કેવું સ્ટડી ચાલે છે એની એકબીજાની યાદી અથવા એકબીજાની વિચારો રજૂ કરવા. જી આપનું નામ? મારું નામ બી આર મહેરા, કોઠમ્બાનો રહેવાસી, હાલમાં લુણાવાડા કોર્ટમાં વકીલાત કરું છું અને લુણાવાડા પર રહું છું. આજે આપણે સ્નેહ સંમેલન જે આપણે 1967ના બેચનું તમે યોજ્યું એ શા હેતુથી યોજ્યું હતું? હા, સ્નેહ સંમેલન 1967ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સહાધ્યાય મિત્રોને અને સહાધ્યાય મિત્રો અમારા ગુરુજીઓને મળવાનું એક અવસર પ્રાપ્ત થાય એ માટે અમારા મિત્ર શ્રી આર એમ પટેલશ્રીએ જે વિચાર રજૂ કર્યો એને સાથ સહકાર આપીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપનું નામ? કાળીદાસ પટેલ, કોઠંબા, માજી તાલુકા પંચાયત, લુણાવાડા. રિપોર્ટર ધ્રુવ દરજી, મહીસાગર.